દિન પ્રતિદિન કેનાલમાં પડવાના બનાવો વધી રહ્યા છે ત્યારે ગઈકાલે બપોરના સુમારે શાંગા નજીકથી પસાર થતી નર્મદાની મુખ્ય કેનાલમાં બપોરના સુમારે બાબર તરફથી બે યુવતીઓ રિક્ષામાં બેસીને આવી હતી. બંને યુવતીઓએ ચાંગા નજીકથી પસાર થતી નર્મદાની મુખ્ય કેનાલ પર આવી રિક્ષામાંથી ઉતરી થોડા ક્ષણોમાં જોત જોતા કેનાલની અંદર મોતની છલાંગ લગાવી દીધી હતી. આજુબાજુમાં કામ કરી રહેલ લોકોને આ બાબતની જાણ થતાં ઘટના સ્થળે લોકો એકઠા થઈ ગયા હતા, તેમજ થરા પોલીસને જાણ કરવામાં આવી હતી. સ્થાનિક તરવૈયા દિનેશભાઈ પટેલ દ્વારા યુવતીઓને કેનાલમાંથી શોધવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. દિનેશભાઈ પટેલ દ્વારા બંને યુવતીઓની લાશ બહાર કરવામાં આવી હતી. ઘટના સ્થળે લોકોના ટોળે ટોળા એકઠા થઈ ગયા હતા. ગઈકાલે આખો દિવસ શોધખોળ કર્યા બાદ બંને યુવતીઓની 24 કલાક બાદ બંને યુવતીઓની લાશ મળી આવી હતી. ત્યારબાદ બંને લાશને પીએમ માટે થરા રેફરલ હોસ્પિટલ લાવવામાં આવી હતી. પીએમ કર્યા બાદ બંને યુવતીઓની લાશ વાલી વારસોને સુપરત કરવામાં આવી હતી. પ્રાપ્ત વિગતો અનુસાર બંને યુવતીઓ કાંકરેજ તાલુકાના રૂવેલ ગામના જોરાજી વગાજી ઠાકોરની છોકરીઓ હોવાનું જાણવા મળ્યું હતું. બંને યુવતીઓ સગી બહેનો હોવાનું જાણવા મળ્યું હતું. તેમાં એકનું નામ ઠાકોર નીરુબેન જોરાજી 22 વર્ષની હતી, ત્યારે બીજી બહેનનું નામ નેહલબેન જોરાજી 19 વર્ષ હોવાનું જાણવા મળ્યું હતું. બંને યુવતીઓ એક સાથે આત્મહત્યા કરવાનું કારણ હજુ અકબંધ છે. આ સમાચાર સાંભળતા પરિવાર ઉપર આપ તૂટી પડ્યું હતું અને સમગ્ર રૂવેલ ગામ તેમજ આજુબાજુમાં અરેરાટી વ્યાપી હતી. ચેહરસિંહ વાઘેલા સાથે NS ગુજરાત ન્યૂઝ બનાસકાંઠા.